नमस्ते बाल मित्रों, सजानन विद्यालय नवा नरोड़ा डिजिटल एज्युकेशन अभ्यास श्रेणी में आप सौनु हार्दिक स्वागत है। धोरण 5 विषय गणित चैप्टर 11 क्षेत्रफल अने परिमिति लेक्चर 4 पेज नंबर 155 परनु अहीं आपने दोरीनी रमत करवानी छे। बराबर के 1.5 सेमी लांबी एक दोरी लो। 1.5 सेमी एटले 1.5 सेमी। क्या दोरीना छेड़ाओ जोड़ीने कागर पर अलग अलग आकारों बनावाना कया छे? आपणे आनी ऊपर ज तमारे अलग अलग आकारों बनावाना छे। कया आकारनुं क्षेत्रफळ सौथी वधारे छे, केटलो अहीं तमारे आकारों जाते दोरवाना, के एक चौरस दोरो, त्रिकोण दोरो, लंबचौरस दोरो, वर्तुळ दोरो, અને એમાંથી કોની કોનું ક્ષેત્રફળ વધારે છે એ તમારા ખાલી જગ્યામાં અહીંયા લખવાનું છે, અને એની પરિમિતિ કેટલી છે એ પણ તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે કે તમે અનિયમિત આકારનો કોઈ પણ આકાર દોરી શકો છો અને તેનું ક્ષેત્રફળ શોધી શકાય। પરિમિતિ તો સરખી જ હશે, પરિમિતિ કારણ કે આપણે જેટલી લાંબી દોરી લીધી એમાંથી જ એનો આકાર બનાવવાનો છે, એટલે પરિમિતિ તો એના એ જ આવશે। ક્ષેત્રફળ અલગ અલગ હોય છે કે કોનું ક્ષેત્રફળ સૌથી વધુ કોનું ઓછું, તો તમારે એના માટે કે એક ત્રિકોણ, એક ચોરસ, એક લંબચોરસ, બરાબર, અને એક વર્તુળ બનાવવાની કયો આકાર ક્ષેત્રફળ વધારે તથા કયા આકારનું ક્ષેત્રફળ ઓછું તે શોધવાનું કહ્યું છે। તો એની અંદર સૌથી વધારે ક્ષેત્રફળ વર્તુળનું જ આવે છે। પેજ નંબર 156 ઉપર પક્ષીઓનો બચાવ, અહીંયા તમને એમ કહ્યું છે કે એક ગામની નજીક બે સુંદર સરોવર છે, બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકાવિહાર માટે આવે છે। ગ્રામ પંચાયત ચર્ચિત છે, ચર્ચિત એટલે ચિંતામાં, ચિંતિત છે ગ્રામ પંચાયત, ચિંતિત ગ્રામ પંચાયતની અંદર વડા કોણ હોય? સરપંચ અને સભ્યો ચિંતામાં છે કે મોટરબોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા, પંચાયત માત્ર એક જ સરોવરમાં, બરાબર, પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટરબોટ ઈચ્છે છે કે બીજું સરોવર પક્ષીઓને તેમના મારા બનાવવા માટે સુરક્ષિત રાખવું। પંચાયત ચિંતિત છે કે આપણે નૌકાવિહાર એકમાં કરવા દઈએ અને એકની અંદર પક્ષીઓ માટે મૂકી દઈએ। હવે અહીંયા સરોવર, બંને સરોવર આપેલા છે, આ એ અને આ બી સરોવર છે, બરાબર, બંને સરોવર આપણને જ્યારે પણ ચિત્ર જોઈએ ત્યારે આખું ચિત્ર જોઈ લેવાનું અને 1 સેમી બરાબર જમીન પર 1 કિમી અંતર થાય એનું। હવે આપણને આની પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ શોધવા માટે જો ચોરસ કે લંબચોરસ હોય તો આપણે સૂત્ર દ્વારા પરિમિતિ શોધી શકીએ, પણ અનિયમિત આકારનું હોય ત્યારે તેની પરિમિતિ શોધવા માટે શું કરવું પડશે? તમારે દોરો લેવો પડશે, દોરો લઈ અને એક જગ્યા ઉપર મૂકીને એને દબાવીને ધીમે ધીમે દોરાને આમ ફેરવતું જવાનું, પછી દબાવવાનું એથી આગળ, એ જ પ્રમાણે દોરાને ગોળ ગોળ માપી અને જ્યાંથી શરૂઆત કરીએ ત્યાં પાછો દોરો આવે, પછી એ દોરાને ક્યાં સ્કેલ ઉપર માપી લેવાનો, બરાબર, તો એ જ પ્રમાણે સરોવર એ અને બી બંને માપવાના તમારે। તો સરોવર એની લંબાઈ, એ દોરાની લંબાઈ કેટલી છે? 37 સેમી, 37.5 સેમી જેવું થાય, પણ આપણે ઉપરનો 5 લેવું નથી કે ગોરમોરમાં યાદ રહે એટલા માટે 37 સેમી છે। અને સરોવર બીની હદની લંબાઈ, હદની લંબાઈ કયો, લંબાઈ કયો કે પરિમિતિ કયો, બધું સરખું જ છે, તો તે 20 સેમીની છે। અને સરોવર એની જમીન પરની લંબાઈ, હવે જેટલી લંબાઈ સેમીમાં છે એટલી જ જમીન ઉપર કિમીમાં જવાબ આવે, તો એની પણ લંબાઈ જમીન પર કેટલા કિમી છે? તો 37, અને બીની જમીન પર કેટલી કિલોમીટર છે? તો એમાં પણ 20 કિમી, બરાબર। હવે પરિમિતિ આવી ગઈ, એના પરથી તમને એ તો ખબર પડી ગઈ કયું સરોવર મોટું છે, તો સરોવર એ મોટું છે અને સરોવર બી નાનું છે। જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમને ઈંડા મૂકવા માટે મદદ કરશે, આથી આ સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું। કયા સરોવરને મોટરબોટ માટે ઉપયોગી કરીશું? હવે આપણે તમે જ વિચારો કયું સરોવર પક્ષીઓ માટે ઈંડા મૂકવા માટે અને કયું સરોવર મોટરબોટ માટે, તો સરોવર એ પક્ષીઓ માટે સુરક્ષિત છે અને સરોવર બી એ મોટરબોટ માટે ઉપયોગી છે। તો આ જ પ્રમાણે ગામના
ग्राम पंचायतना जे सरपंच होय एना सभ्यो होय ए लोको ए सरोवरनी अंदर नौका विहार करवानी बंदी करी देशे बराबर अने सरोवर बीनी अंदर ते नौका विहार करवा देशे बराबर ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ 6 સેમીમાં શોધો તેનું જમીન પરનું ક્ષેત્રફળ 6 કિમી થશે જેટલું ક્ષેત્રફળ 6 સેમીમાં એટલું જ એનું 6 કિમીમાં હશે તો હવે ક્ષેત્રફળ શોધવું હશે બીનું તો પહેલાં તેના પૂરા ખાના ગણીશું સરોવર બીની અંદર એના અડધાથી વધારે ખાના ગણીશું અને અડધા ખાના તો પૂરા ખાના કેટલા છે 15 અને અડધાથી વધારે ખાના 9 છે અને અડધા ખાના 2 છે તો અડધા ખાનાને 2 ને 2 વડે ભાગીશું આ પ્રમાણે દાખલો ગણાશે બરોબર સૂત્ર મૂકીને 15 પ્લસ 9 અને અડધા ખાનાને 2 વડે ભાગવાને 2 ભાગ્યા 2 એટલે 1 થઈ ગયો તો 15 પ્લસ 9 પ્લસ 1 તો આનો સરવાળો 25 થયો તો 25 ચોક કિમી થશે ચોક કિમી કયો અથવા તો ચો સેમી કયો બંને સરખું છે હવે રાજાની વાર્તા મસ્ત વાર્તા છે બરોબર એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો તેઓએ રાજા માટે ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડું સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા ચેગુ ખુશ હતો તેને 100 મીટરનો એક તાલ લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવા પ્રયત્ન કર્યો રાજાએ શું કીધું જા તને 100 મીટર લંબાઈનો બરોબર કે થોડું શું આપવાનું કહ્યું હતું જમીન આપવાની કહી હતી કે તું 100 મીટરની અંદર જેટલી જમીન તું ઘેરી લે એટલું જમીન તારી તો 100 મીટરની અંદર તો એને પહેલાં પ્રયત્ન કર્યો કે લંબાઈ 10 અને પહોળાઈ 40 મીટર માપનો લંબચોરસ બનાવું તો તેનું ક્ષેત્રફળ 400 મીટર થશે બરોબર પણ હવે એને પછી કહ્યું ના ના કે આથી ત્યારબાદ તેને 30 મીટર પહોળો અને 20 મીટર આ લંબાઈ 30 મીટર અને 20 મીટર પહોળો એનો બનાવે તો 30 × 20 એટલે 600 મીટર થયો પણ અહીંયા 100 મીટરનો તાર 100 મીટર 100 × 100 એટલે 10,000 થાય એનું ક્ષેત્રફળ 10,000 થાય ત્યાં સુધીનું એને આપવાનું હતું તેનું ક્ષેત્રફળ કેટલું થાય શું તે પહેલાં કરતાં લંબચોરસ કરતાં વધારે છે હા હજુ પણ સુથારને સંતોષ ના થયો કે ના ના થોડી વધારે જમીન ઘેરાય એવું કામ કરું હા હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતો હોય એવો બરાબર કારણ કે આની પરિમિતિ કે 100 હૈયા તમને એમ કીધું કે 100 મીટરનો એટલે 6 મીટર એની પરિમિતિ છે પરિમિતિ ઉપરથી એની લંબાઈની પહોળાઈ તો અહીંયા એની 10 × 40 લીધે તો 10 + 40 એટલે 50 × 100 થઈ ગયા આની પરિમિતિ એ થવી જોઈએ પરિમિતિ એટલે 10 × 50 થયા ગુણ્યા 2 એટલે 100 થઈ પરિમિતિ હવે એ 800 ચોમીટર જેટલું મેળવવા ઈચ્છે છે તો એને થાય કે ના ના મારે હજુ કંઈક બીજું માપ શોધવું છે લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ તે ચર્ચા કરો બરાબર તો આનું થયું માપ વધારે 30 અને 20ની લંબાઈવાળું પણ હજુ તેને સંતોષ નથી તેનું ક્ષેત્રફળ 800 ચોમીટર મેળવવા ઈચ્છે તેને ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને એક વર્તુળ બનાવવાનું કહે છે કે તો વર્તુળ બનાવો કે તો વર્તુળની પરિમિતિ વધારે વર્તુળનું ક્ષેત્રફળ વધારે હશે કે ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો કારણ કે એની અંદર જમીન ઓછી આવતી હતી અને વર્તુળની અંદર જમીનનો ટુકડો વધારે મળતો હતો એટલે એને વર્તુળ પસંદ કર્યું સાર ચેગુએ 800 ચોમીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી અને અનાર હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે સારું કે મેં એને આપી દીધો 800 ચોમીટર જમીન પણ 800 ચોમીટરનું કે એને જેટલો સોનાનો તાર જોઈએ 800 ચોમીટર જમીન એટલો સોનાનો તાર હું તને આપવા માગું છું અનારને કહ્યું આથી અનાર
6 મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાની વિવિધ પ્રયત્નો કર્યા. પહેલાં શું કર્યું? હદ ઉપરથી ક્ષેત્રફળ ઘેરી લીધું. હવે આને ક્ષેત્રફળ ઉપરથી હદ નક્કી કરવાની છે. તો એ કઈ માપની હદ નક્કી કરશે એ અહીંયા આપણને એ બી સી ડી 3 દાખલા આપેલા. તો એને પહેલો કે 400 મીટર ગુણ્યા 20 મીટર, તો 40 ગુણ્યા 20 એટલે 800 થાય એનું ક્ષેત્રફળ. પણ આ લંબાઈની આ પહોળાઈ, તો 40 ને 20 60 એટલે એની પરિમિતિ 120 થઈ. એ જ પ્રમાણે એને 120 મીટર લાંબો તાર સોનાનો મળે, કારણ કે એના મને એટલાથી સંતોષ નથી એટલે એને 800 મીટર 80 મીટર અને 10 મીટર, તો આનું પણ ક્ષેત્રફળ 80 ગુણ્યા 10 એટલે 800 થયું. પણ એની પરિમિતિ શોધવી હોય તો 8 ને 80 ને 10 90 90 2 180 પરિમિતિ આવી. હજુ પણ એને સંતોષ નથી કે ના, કે મારે આટલો તાર નહીં, મારે સોનાનો તાર વધારે જોઈએ છે. હવે એને એવું વિચાર્યું કે ના ના, 800 મીટર લંબાઈને 1 મીટર પહોળાઈનો તાર લઉં, કે તો આનું પણ ક્ષેત્રફળ 800 ગુણ્યા 1 એટલે 800 ચોમીટર થયું. તો એનું ક્ષેત્રફળ શોધ્યું તો 800 ને 1 બરાબર 801 ગુણ્યા 2 કરો એટલે 1602 મીટર થયો સોનાનો લાંબો તાર. પરંતુ અનારે તેનાથી વધુ લાંબો લંબચોરસ બનાવ્યો. જુઓ તે કેટલો લાંબો, જો આવો બનાવ્યો, હજુ પણ આવો એને પાત્રો લાંબો બનાવ્યો. એને 8000 મીટર અને 0.1 મીટર પહોળો આ લંબાઈને આ પહોળાઈ એની પરિમિતિ શોધી, તો એની પરિમિતિ 16000.2 મીટર સોનાનો તાર મળશે. તે હવે સમજો કે રાજા શા માટે બેહોશ થઈ ગયો, કારણ કે આ તો હજુ અનાર, આ સોને તો શોધે જ રાખે કે જેટલો લાંબો સોનાનો તાર મળે એટલો લેવો છે, કે ભલે ને આવો ચોરસની જગ્યાએ આવો પટલો બનશે તો એ શું વાંધો છે. રાજા કે હા, મારે આટલું બધો સોનાનો તાર આપવાનો છે. એથી કે શું થઈ ગયું, રાજા બેહોશ થઈ ગયો. બધું સોનું કેવી રીતે આપીશ, કે અરે હું આટલું બધું સોનું કે કેવી રીતે આપીશ અનારને. હજુ અનારને તો 16000.2 મીટર નહીં પણ એનાથી પણ વધારે જોઈએ છે એનો સોનાનો તાર, જેથી કરીને હું રાજા બની શકું. અને આ તો શું વિચારવા લાગ્યું, રાજા બનવું હતું એના, તો શું તમે એનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો છો? અહીંયા 8000 મીટરની જગ્યાએ 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે. અને આટલા સોનાના તારથી તો હું રાજા બની શકું. તો આપણને આ લંબાઈ અને આ પહોળાઈ એના આધારે અહીંયા એની પરિમિતિ 1 સેન્ટીમીટર એને મીટરમાં ફેરવવા હોય તો 0.01 થાય. અને અહીંયા 80000, તો એનું ક્ષેત્રફળ શોધ્યું તો 1,60000.02 બરાબર 1,60000.02 મીટર, આટલો મીટર લાંબો તાર એને જોઈએ. રાજા તો બેહોશ થઈ ગયો કે આટલો બધો તાર હું ક્યાંથી લાવીને તેને આપીશ, ખ્યાલ આવી ગયો. ચલો બાકીનું પછીના પિરિયડમાં આજનું ગૃહકાર્ય પીડીએફ ફાઇલનું લખાણ ગણિતની નોટમાં લખવું. જય સ્વામિનારાયણ.